કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ વણસી રહી છે. એ વચ્ચે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કોંગો ફીવરને કારણે એલર્ટ જાહેર કરાઈ છે. આ રોગને કોરોના વાયરસના સંક્રમણ કરતાં પણ જીવલેણ માનવામાં આવે છે, કારણ કે અહેવાલો અનુસાર આનો મૃત્યુદર કોરોના સંક્રમણ કરતાં વધારે છે. સરકારે જાહેર કરેલા પરિપત્રમાં લખ્યું છે કે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો એક તૃતીયાંશ જેટલા દર્દીઓના મૃત્યુ થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ અનુસાર 10-40% લોકો મૃત્યુ પામે છે. તેની વેક્સિન હાલ સુધી શોધાઈ નથી. weather.com ના અહેવાલ અનુસાર પાલઘરના કલેક્ટર ડોક્ટર માણિક ગુરસાલેએ કહ્યું કે અમે તમામ મીટના વેચાણકર્તાઓને સફાઈ અને આરોગ્યના જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. ગ્લવ્સ પહેરવા, બૂટ પહેરવા, જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરવો, માસ્ક અને ગુજરાતની સરહદેથી મહારાષ્ટ્રમાં લાવવામાં આવતા જાનવરોની તપાસ કરવી જોઈએ. જિલ્લાના સિવિલ સર્જન કંચન વનારેએ કહ્યું, પાલઘરમાં હાલ કોંગો વાયરસ ફેલાયો નથી, પરંતુ પાડોશી રાજ્ય ગુજરાતના સરહદી જિલ્લાના તલસારી તાલુકામાં ચેપી રોગ ફેલાયો હોવાના કારણે આ જાહેરાત કરવામાં આવી છે. તો આપણે સમજીશું કે કોંગો ફીવર એ શું છે. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર, જેને સામાન્ય બોલચાલની ભાષામાં કોંગો ફીવર તરીકે પણ ઓળખાય છે, આ રોગ સામાન્યપણે પ્રાણીઓથી ફેલાય છે. મોટાભાગે આ રોગ ઘેટા બકરા જેવા પ્રાણીઓમાં હોય છે, જેમના સંપર્કમાં મનુષ્ય આવતા કોંગો ફીવર ફેલાય છે. આ જ કારણે પાલઘરના કલેક્ટર ડોક્ટર માણેક ગુરસાલેએ કહ્યું કે અમે તમામ મીટના વેચાણકર્તાઓને સફાઈ અને આરોગ્યના જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. કોંગો ફીવરના સંપર્કમાં આવેલા 10-40% લોકોના મૃત્યુની શક્યતા રહે છે. આ એક દુર્લભ રોગ છે, પરંતુ છેલ્લા એક દાયકામાં કોંગો ફીવરના કેસમાં વધારો જોવા મળ્યો છે. આ રોગ યુરેશિયા અને આફ્રિકા સહિત ઉત્તર પશ્ચિમ ચીન, મધ્ય એશિયા, દક્ષિણ અને પૂર્વ યુરોપ, આફ્રિકા તેમજ મધ્ય પૂર્વ જેવા 30 દેશોમાં ફેલાયેલો છે. કોંગો ફીવરનો સૌપ્રથમ કેસ 1944માં ક્રિમિયામાં નોંધાયો હતો, જ્યારે કોંગોમાં 1956માં એક વ્યક્તિની બીમારી પાછળ કોંગો ફીવરને જવાબદાર ગણવામાં આવ્યો હતો. કોંગો ફીવરના લક્ષણો શું છે? સામાન્યપણે કોંગો ફીવરને કારણે માથામાં દુખાવો થાય છે, તેની સાથે તાવ આવવો, કમરમાં દુખાવો થવો, પેટમાં દુખાવો થવો અને ઉલટી થવી કોંગો ફીવરના લક્ષણો છે. WHO પ્રમાણે 2 કે 4 દિવસ બાદ વધુ ઊંઘ આવવા લાગે છે, તણાવ થાય છે અને સુસ્તી આવી જાય છે. અન્ય લક્ષણોમાં હૃદયના ધબકારા વધી જવા, લોહી નીકળવાના કારણે ડાઘ પડી જવાનો સમાવેશ થાય છે. દર્દીઓને 5 દિવસ બાદ કિડની પર સોજો આવી શકે છે અથવા તો લીવર પણ ફેલ થઈ શકે છે. સામાન્યપણે કોંગો ફીવરથી પીડિત દર્દીનું બીમારીના બીજા અઠવાડિયા દરમિયાન મૃત્યુ થાય છે. જે દર્દીઓનો બચાવ થઈ જાય છે તેમની હાલત 9મા અથવા તો 10મા દિવસે સુધરી શકે છે. કોંગો ફીવરના ઇલાજ માટે કોઈ સુરક્ષિત રસી નથી. તો કોંગો ફીવરથી બચવા માટે શું કરવું? WHO પ્રમાણે આ રોગથી બચવાની કોઈ રસી નથી, એટલે આ બીમારીથી બચવાનો મુખ્ય રસ્તો છે લોકોમાં જાગૃતતા ફેલાવવી. લોકોને કોંગો ફીવરના ખતરા અંગે માહિતી આપવાની જરૂર છે અને એ જણાવવાની જરૂર છે કે કેવી રીતે આ વાયરસના સંપર્કમાં આવવાથી બચવું. જ્યારે પ્રાણીઓ પાસે કામ કરતા હોય ત્યારે રક્ષાત્મક વસ્ત્રો પહેરીને કામ કરવું જરૂરી છે અને હાથમાં ગ્લવ્સ પહેરવા અનિવાર્ય છે. લોકોને તાવ આવે તો તેઓ સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરી લે છે, તેવું ન કરવું જોઈએ અને તુરંત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં જ કોંગો ફીવરના કેસ નોંધાયા હતા. કોંગો ફીવરને કારણે વર્ષ 2011માં પણ 3 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં એક મહિલા અને તેમની સારવાર કરનાર ડોક્ટર તેમજ નર્સનું પણ મૃત્યુ થયું હતું. જે મહિલાની સારવાર ચાલી રહી હતી તેઓ મૂળ સાણંદ તાલુકાના કોલાટ ગામના હતા. આ ઘટના બાદ કોલાટ ગામની નજીકના 5 કિલોમીટર જેટલા વિસ્તારમાં સ્વાસ્થ્ય અધિકારીઓની 20 ટીમોને તપાસ માટે મોકલવામાં આવી હતી, જો કે તેમની તપાસમાં બીજો કોઈ કેસ સામે આવ્યો ન હતો. WHOના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2013માં પણ અમરેલી જિલ્લામાં કોંગો ફીવરના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર રાજ્યમાંથી પશુઓ અને મનુષ્યોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. WHOના રિપોર્ટમાં તો એવી પણ વાત સામે આવી હતી કે 2011માં જ્યારે 3 લોકોના મૃત્યુ થયા તે પહેલા વર્ષ 2010થી જ કોંગો ફીવરે ગુજરાતમાં પગપેસારો કરી લીધો હતો.